कपटी शब्दाचे वासुदेवाय शांताय भगवान एक एवाचे जे बदले शांति आपी सके अपन का बदा मंदिरों में जाए छे कोई मंदिर में आपर अपन शांति आपर छे भगवान दर्शन में अपन शांति मिले छे कपटी शब्द आपला छे यदुनाम पतये नमः उल्टा करता हुई
આપણ રોજ ઇન્દ્રિય ભોગ પ્રવૃત્તિમાં લાગેલા હોય છે અને હું અને મારું આમાં જ આપણ રચા બચા થયેલા હોય છે. તો સ્વામી કહે આગળ સમજાવે છે ત્યારે અમારે સ્કંદના જે સંત થઈ ગયા છે ચૈતન્ય મહાપ્રભુ આવા પિક્ચર દેખાય છે તમને. ચૈતન્ય મહાપ્રભુ જયારે જન્મ થયા ત્યારે કોઈ શુભ ચિહ્ન શુભ લક્ષણ શુભ ઘડી નથી હતી. એમ કહેવાય છે ચૈતન્ય મહાપ્રભુ જન્મ થયા ત્યારે જે સમય હતો આ સંપૂર્ણ અશુભ હતો સંપૂર્ણ અશુભ. અને બધા ગંગા નદી પર સ્નાન કરીને કલકત્તાના બાજુમાં માયાપુર સ્થાન છે ચૈતન્ય મહાપ્રભુ જન્મસ્થાન ત્યાં બધા રહેવાસીઓ માયાપુરના જોરથી હરિકૃષ્ણ મહામંત્ર જાપ કરતા હતા અને જોરથી હરિબોલ કરી રાડ પાડતા હતા. તો એમ કહેવાય છે કે જ્યારે ભગવાન અવતરે છે ત્યારે ભગવાન અપવિત્ર સમયને બી પવિત્ર કરી નાખે છે. અથવા બીજા શબ્દોમાં કહી શકાય આપણા વગરનું વાતાવરણ અપવિત્ર હોય તો પણ જો આપણે ભગવાન નામ લેશો તો આ વાતાવરણ પવિત્ર થઈ શકે. આ જ કહેવાય પરમ પવિત્ર. કૃપા સ્વામી આગળ સમજાવે છે કે જ્યારે ગજેન્દ્ર આપણ ગજેન્દ્રની મોક્ષ બધા કરતા આપણે ભાગવત કથામાં શ્રવણ કરી છે ગજેન્દ્રના એક પગ મગરના જબડામાં જકડેલા હતા અને એને બહુ પ્રયત્ન કર્યા પોતાના શક્તિ બીજાના સહાયથી મગરના જબડામાંથી મૂળામાંથી પોતાને છુટકારો મેળવી શકે. આપણે બધાને ખબર છે મગર એ પાણીમાં પાવરફુલ હોય છે શક્તિશાળી હોય છે. જેટલા હાથીના રાજા ગજેન્દ્ર પોતાની સાથે પ્રયત્ન કર્યા મગરથી છુટકારા મેળવવા માટે એટલા વધારે વધારે ગજેન્દ્ર અંદર પાણીમાં ઊંડા વળ્યા ગયા. અને આપણે જોઈ શકીએ ગજેન્દ્ર પોતે બહુ વિચલિત થયા. ત્રણ રીતે વિચલિત થયા શારીરિક માનસિક અને ભાવનિક. શારીરિક એવી રીતે એના એક પગ મગરના મોઢામાં હતો અને પોતે રક્ત લોહી પૈકી તેના પગમાંથી પોતે અસહાય બની ગયા હતા વિવશ થઈ ગયો હતો. કોઈ કેટલા તાકાત લગાડ્યા પણ કોઈ તાકાત કામ નથી કરતી હતી. અને પછી માનસિકતા વિચલિત થઈ ગયા હતા કારણ એ બહુ પહેલા અભિમાની હતો કે હું હાથીનો રાજા છું મારા જેવા શક્તિશાળી કોઈ નથી. પણ આ જ્યારે ગજેન્દ્ર મગરના મોઢામાં ઝઘડાઈ જાય છે ત્યારે એનું કઈ ચાલી નહીં. એના અભિમાન ચૂર ચૂર થઈ જાય છે. ફોલ્સ ઈગો કહેવાય ખોટા અહંકાર કે હું ફલાણા ફલાણા છું એકદમ ચૂર ચૂર થઈ જાય છે કઈ ચાલી નહીં. એનાથી પીડિત હોય છે માનસિક રીતે. અને ભાવનિક કેવી રીતે ભાવનિક એવી રીતે કે ભાઈ એના જેટલા રાણીઓ હતા પત્નીઓ અને એના પુત્ર એના સગા સંબંધી આ બધા નદીના કિનારે ઊભા હતા પણ કોઈ બી એને મદદ કરી શક્યા નહીં. જેના માટે રાત્રે દિવસ ગજેન્દ્ર મહેનત કરતો હતો આ જ વ્યક્તિઓ આ જ સગા સંબંધીઓ પોતાના લોહીના વ્યક્તિઓ એનાથી દૂર થયા હતા અથવા દૂરથી જોતા હતા પણ કોઈ મદદ કરી શકી નહીં. તો આવી વિવશા વિવશ અવસ્થા હેલ્પલેસનેસ કહેવાય ઇંગ્લિશ માં. જ્યારે આપણા જીવનમાં આવી જાય છે આવી અવસ્થા ગજેન્દ્રના જીવનમાં આવી ગઈ હતી. અને ગજેન્દ્ર આવા અપવિત્ર સમય માં એને પવિત્ર કાર્ય કર્યું. એને શું પવિત્ર કાર્ય કર્યા? એને ભગવાનના પવિત્ર નામનો જાપ કર્યો. આ કલયુગમાં આપણા કલયુગના લોકો માટે સલાહ છે હરે નામ હરે નામ હરે નામ કેવળ. ગજેન્દ્ર બધું પ્રયત્ન કર્યા અને સંપૂર્ણ એનું લાગે કે એવા સમય જોઈને અસમય ખરાબ સમય જોઈને પાણી ઉતર્યું હતું અને મને આ મારા માતા પર આ મોટો સંકટ મારા પર આવી ગયા છે મોટો આઘાત મને લાગી ગયો છે.
પણ જોઈ છે આપણે જોઈ છે કે ગજેન્દ્ર એના પાછલા જન્મમાં ભગવાનના મહાન ભક્ત હતા એના કામ કારણે એને ભગવાનની સ્તુતિ આવતી હતી અને હાથમાં સૂળમાં સૂળમાં કમળ લઈને આ નદીમાં કમળ હોય છે કમળ લઈને આ ભગવાનની સ્તુતિને પ્રાર્થના કરે છે અને ભગવાન તરત જ ગરુડ ઉપર આવીને મગરને મારે છે અને હાથીને ચડાવે છે પછી આપણે જોઈ શકીએ દ્રૌપદી દ્રૌપદીના ભસભામાં પોતાના પતિઓ ઘરના વડીલો ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય એને એના બધાના સામે એનું વસ્ત્રણ કરવામાં આવે અને દ્રૌપદી પોતે બહુ પ્રયત્ન કર્યા બધાની સહાય માટે પોતાના પતિઓ વડીલો આ બધા લજ્જિત થઈને પોતાની ગરદન નીચે નાખીને ઉભા ઉભા હતા અત્યારે આવા અપવિત્ર સમયે દ્રૌપદી પણ એક પવિત્ર કાર્ય કર્યા પવિત્ર જોરથી એ મહસૂસ થયું એ ગોપા કરીને જોરથી કૃષ્ણને બોલાવ્યા અને કૃષ્ણ દોડતા આવ્યા એને રક્ષા કરવા માટે પછી આપણે જોઈ શકીએ એવા ઘણા બધા દાખલા શાસ્ત્રોમાં આપેલા છે કે જ્યારે જ્યારે ભક્તો ના જીવનમાં અપવિત્ર સમય ઊભો થઈ જાય છે ત્યારે ભક્તો પવિત્ર ભગવાનના નામ લઈને ભગવાનને બોલાવે છે ભક્તો પરિસ્થિતિને વિવશ થઈને ભગવાનના દોષ આપતા નથી સમયને દોષ આપતા નથી પરિસ્થિતિને દોષ આપતા નથી અને બીજા કોઈ જીવોને પણ દોષ આપતા નથી ભક્તે માને છે કે જે મારી આ પરિસ્થિતિ છે એના કારણ હું પોતે જ છું અને આ પરિસ્થિતિમાં ભક્તોને એક જ ખબર છે કે હું વિવશ થઈને ભગવાનના નામના જાપ કરું તો ભગવાન આમાંથી મને માર્ગ કાઢશે કૃપા સ્વામી સમજાવે છે કે ભગવાન માટે પવિત્ર અપવિત્ર કોઈ સંકલ્પના હોતી નથી આપણા માટે હોય છે વર્ણન છે જ્યારે ભગવાન વૃંદાવનથી મથુરા જાય છે અક્રૂર લેવા માટે આવે છે કંસના મામા ભગવાનના મામા કંસના કહેવાથી ને અક્રૂર ભગવાનના મહાન ભક્ત હોય છે રિટર્નમાં અક્રૂરને અક્રૂરને સ્નાન કરવા માટે યમુના નદીમાં પ્રવેશ કરે છે ત્યારે બહુ સુંદર લીલાઓનું દૃશ્ય પાણીમાં અક્રૂરને અક્રૂર જોઈએ છે અને ભગવાન કેટલા મહાન છે આ અક્રૂર સમજી શકે છે કારણ ભગવાનના અક્રૂર મહાન ભક્ત હતા જેને વૃંદાવનની સીમા સીમાડો અને મથુરાના પ્રવેશ કરવાની જગ્યા નજીક આવે છે ત્યારે કૃષ્ણને મારવા માટે કંસ એક હાથીને મોકલે છે આ હાથીનું નામ હોય છે ઉવલા યામીડ આ બહુ ભયાનક એને દારૂ આપેલી હોય છે દારૂ પીને મદમસ્ત થયેલો હોય હાથી અને કૃષ્ણને મારવા માટે આવે છે કૃષ્ણ બલરામને મારવા માટે હું સ્ટોરી બહુ શોર્ટમાં કહું છું કારણ ટાઈમ ઓછું છે કૃષ્ણને બલરામ આ હાથીને મારી નાખે છે અને વર્ણન છે કે જ્યારે કૃષ્ણ આ કોલાયન પીડ હાથીને મારે છે ત્યારે કૃષ્ણનું પૂર્ણ શરીર લોહીથી ભરેલું હોય છે અને શરીર ઉપરથી લોહી લોહીના ટપ્પા નીચે બિંદુ પડતા હોય છે દરેક ભાગથી એટલું જ નહીં એના વાળ વિખાઈ ગયા હોય છે કૃષ્ણના અને કૃષ્ણના હાથમાં હાથીના ગોળ ગોળની હાડકા હોય છે કૃષ્ણના હાથમાં ત્યાર પછી એટલું જ નહીં જે કુસ્તીનો આકાળો હોય છે અહીંયાની માઠી આ માઠી પૂર્ણ માઠી ભગવાને લાગેલી હોય છે અને આ કારણે ભગવાનનું પૂર્ણ શરીર એકદમ આમ જોવા જાય તો ખરાબ અપવિત્ર બન્યા હોય છે અને ત્યારે આવા પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ ભગવાનને જુદા જુદા દૃષ્ટિકોણથી જોયે છે ભગવદ્ ગીતાના શ્લોક છે એ હતામાં પ્રબંધે કામ તસ્ય ભજામ્યહમ કે આપણી મનની જેવી દશા હોય મનોગતા અથવા મનોદશા એ રીતે આપણને ભગવાન દેખાય છે અને બહુ સુંદર શ્લોક છે આ શ્લોક દશમ સ્કંધ 43મા અધ્યાય શ્લોક સંખ્યા 17માં છે
माला नाम अश्विनी नुणा नर वर स्त्री नाम स्मर मूर्ति नाम गोपा नाम स्वजनो अष्टाम किष्टि भुजम षष्ठ स्व पितरो शिशु मृत्यु भोज पते विरा अविदुषा तत्व परम योगी नाम वृष्टि नाम पर देवत देवते देवते दी विदितो परंगम घते है सारगाहा वो सुंदर श्लोक चा दरेक व्यक्ति जितना उपया था बदा एक कृष्ण ने आ स्वरूप ने अलग रीति जोया जेने जेवी मनु दिशा में आज श्लोक ना अर्थ सुताय छे दरेक प्रकार ना लोगो आ कुस्ती ना आकार मा भगवान कृष्ण बलराम ने जोवा माटे उभा हता दरेक जग्या अलग रीते भगवान ने जोया जरे कृष्ण त्या प्रवेश कर्या पोताना भाई साथे त्यारे जे कुस्ती पाद हता એને કૃષ્ણને થંડરબોલ્ટ થંડરબોલ્ટની વીજળી જેવા જોયા વૈશ્વર જે કુસ્તી કરવા માટે આવી ગયા હતા કૃષ્ણ સાથે અને કૃષ્ણને થંડરબોલ્ટ વીજળી જેવા જોયા પછી જે મથુરાથી આવ્યા હતા મથુરાથી આ લોકો જોયા કૃષ્ણને બધા પુરુષોમાં પરમ પુરુષ છે ઉત્તમ પુરુષ છે જે સ્ત્રીઓ આવી ગયા હતા જે ભગવાન નું પ્રેમ કરતા હતા આ ભગવાન ને કામદેવ કરીને જોયા જે ગોવા માં આવી ગયા હતા અને ભગવાન ને પોતાના સગા કરીને જોયા જે પાપી રાજાઓ ને આવી ગયા હતા એ ભગવાન ને આપણે સજા કરવા માટે કોઈ વ્યક્તિ આવી ગયા છે એ રીતે જોયા જે વાલીઓ હતા બધા એ ભગવાન ને પુત્ર કરીને જોયા જે પોતે કંસ કિંગ ઓફ ભોજ ભોજ ની જગ્યા છે જ્યાં કિંગ મથુરા નું ભોજ નામ હતું પેલા તો ત્યાંના રાજા હતો કંસ આ કંસ ને ભગવાન ને સાક્ષાત બુદ્ધિ રૂપે જોયા અને શબ્દ પર મૃત્યુ ભોજ પતે અને જે અબુદ્ધિશાળી વ્યક્તિ છે આ વ્યક્તિ ભગવાન ને બ્રહ્માંડ ના સ્વરૂપે જોયા જે યોગી છે ભગવાન ને પરમ તત્વ કરીને જોયા અને જે કૃષ્ણ વંશી છે તે ભગવાન ને પોતાના આરાધ્ય પૂજનીય દેવ કરીને જોયા તો આ એરિયામાં જે તથાકથિત બ્રાહ્મણો હતા એ ભગવાન ની નિંદા કરવા લાગ્યા કે ભગવાન કેટલા પવિત્ર છે કૃષ્ણ બલરામ કેટલા પવિત્ર છે એના હાથ એના પૂર્ણ શરીર લોહીથી ભરેલું છે એના હાથમાં હાડકા છે પછી દરેક શરીરમાં માટી લાગેલી છે અને કર્મકાંડની દૃષ્ટિકોણથી જોયા કર્મકાંડ દૃષ્ટિકોણથી ભગવાનને જોયા અને ભગવાનને આ કહેલા કે કેટલા ભગવાન અપવિત્ર છે પણ ભગવાન કોઈ બી પરિસ્થિતિમાં ભગવાન કોઈ બી સ્વરૂપમાં પવિત્ર જ હોય છે ધ્યાન રાખો ભગવાન વરાના રૂપ લે સુવર્ણ ભગવાન માછલીના અંગીના રૂપ લે ભગવાન કાગમાં રૂપ લે કોઈ બી રૂપમાં ભગવાન આવે ભગવાન હંમેશા પવિત્ર હોય છે ધ્યાન રાખો આપણ આપણા શરીર માંસ લોહી બધા હાડકાથી બનેલા છે ભગવાનનું શરીર નથી ભગવાનનો વિગ્રહ કહેવાય છે સચ્ચિદાનંદ વિગ્રહ ભગવાન પરમ દિવ્યતાનો ગોળો છે અને આપણામાં રજોગુણ તમોગુણ અને થોડા બહુ સત્વગુણ તે આપણે વિટાયેલા છે ધ્યાન રાખજો આપણું શરીર છે જે સડે છે અને ભગવાનનો વિગ્રહ કહેવાય એ સચ્ચિદાનંદ છે સચ્ચિદ આનંદ સદની સનાતન ગઈકાલે હતો આજે છે અને આવતીકાલે પણ રહેશે અનંત કાળથી સદ કહેવાય ચિત સંપૂર્ણપણે જ્ઞાન ભગવાન સંપૂર્ણ જ્ઞાની છે આપની જ્ઞાનની સીમા છે ભગવાન બધી વસ્તુ જાણે છે કા કારણ ભગવાન દરેક હૃદયમાં પરમાત્મા રૂપે વિરાજમાન છે સર્વોચ્ચ ચાહમ હૃદય સંનિવેશ અને ભગવાન આનંદના સ્ત્રોત છે સચ્ચિદાનંદ વિગ્રહ ત્રણેય મેળાપ છે તો અહીંયા જોઈ શક્યા પણ કે જે વિષ્ણુ સહસ્ત્રનામ છે આમાં પવિત્ર શબ્દ વિશે ભગવાનના છ થી સાત સંજ્ઞા આપેલી છે અને આમાં પાછળ અહીંયા હું વર્ણન કરું છું
ઉત્તમ એ કહેવાય છે કે કૃષ્ણ જે ભી સ્વરૂપમાં આવે આ બધા સ્વરૂપો પવિત્ર કહેવાય છે એના અર્થ સ્વરૂપ છે પછી ભગવાનનું નામ છે સ્વસ્તિ સ્વસ્તિ નો અર્થ થાય છે બધા પવિત્રના સ્ત્રોત કૃષ્ણ છે ભગવાનનું નામ છે સ્વસ્તિ ભગવાન બીજું એક નામ છે બધા સહસ્ત્રિષ્ઠ નામમાં આવે છે બધા નામ સ્વસ્તિ ભૂખ સ્વસ્તિ ભૂખ મીન્સ ભગવાન આ બધા પવિત્રતાના આનંદ જ માણી શકે છે વન હુ એન્જોય ઓલ ઓસ્પિશિયસનેસ આપણે નથી માણી શકતા આપણે જ્યાં સુધી મંદિરમાં હોય ભગવાન નામ લેતા હોય ત્યારે પવિત્ર હોય છે અહીંયા જે આપણે ગેટથી બહાર નીકળે તરત આપણા ઉપર રજોગુણ તમોગુણના ચડાઈ કરે છે આપણા ઉપર અને આપણને મીઠાઈ જાય છે પણ ભગવાન એવાની ભગવાનનું નામ છે વન હુ એન્જોય ઓલ ઓસ્પિશિયસનેસ જે બધા પવિત્રતાના આનંદ લઈ શકે બીજું ભગવાન નામ છે સ્વસ્તિ દક્ષિણેય દક્ષિણેય દક્ષિણા દાન ભગવાન એવા પવિત્ર છે જે બીજાના પવિત્રતાનું દાન આપી શકે આ ભગવાન કૃષ્ણ છે આ ભગવાનના બધા વિશેષ બધા નામો છે તો આપણે આ દસ લોક બીજા જોયા કે 10 10 36 દશમ સ્કંદ દશમ અધ્યાય અને 36 શ્લોક પરમ કલ્યાણ પરમ મંગલ તામાં આ બે શ્લોક અનળ કુવર અને મણિગ્રહ કહે છે ભગવાન માટે કે તમે પરમ કલ્યાણ છો પરમ પવિત્ર છો અને પવિત્ર મંગલ છો તમે પરમ મંગલ તમે બધાને મંગલકારક કરો છો અહીંયા પહેલા પરમ કલ્યાણ બાબતનો પ્રભુપા સમજાવે છે કે જે રીતે આપણે ભક્તિ કરવી હોય તો શાસ્ત્રોમાં વિધિ વિધાન છે ધ્યાન રાખો ખાસ આપણે ઈશ્વરમાં શું છે કે આપણે સોળામાં જાપ કરવાની મંગળાંતિ ઉઠવાની ભાગવતનો વાચન કરવાના સેવા કરવાની ભક્તોનો સંગ કરવાનો આ બધા વિધિ છે આપણા માટે પણ જો નળ કુવર એટલા ભાગ્યશાળી હતા કે આનો કોઈ વિધિ કરી નથી હતી આ કોઈ સાયન્સ ઓફ સેલ્ફ રિયલાઇઝેશન આત્મ સાક્ષાત્કાર કોર્સ કર્યા નથી હતા આત્મ સાક્ષાત્કાર કોર્સ કોઈ કર્યા નથી હતા આ કોઈ સેશન હોય દરેક ના પણ ગીતાના પાઠ અલગ અલગ ભાગ વિભાગ હોય એ કોઈ કર્યા નથી હતા આ લોકો ખાલી ભગવાનનું દર્શન અને ભગવાનનો ટચ આ બધે બંને વૃક્ષો બનીને ઉભા હતા અને ભગવાન ઉકળ બનીને એને સ્પર્શ કરે છે અને જોરથી ખેંચે છે ભગવાનના દર્શન થી થાય છે અને ભગવાનના સ્પર્શથી તરત જ ચતુર્ભુજ સ્વરૂપમાં આવીને જે દેવતા બનીને પાછા પોતાના ધામમાં પાછા વાયા જાય છે આ ભગવાન છે કે ભગવાન હંમેશા પરમ કલ્યાણ બધાના માટે સારું કરતા હોય ભગવાન એને એની કોઈ બી પ્રક્રિયા ભગવાનની કોઈ બી કાર્ય ભગવાનની કોઈ બી ક્રિયા ભગવાનની કોઈ બી લીલા એ આપણા માટે સારું થઈ આવે જે જે શાસ્ત્રો વર્ણન છે કે ભાઈ જ્યારે રામાયણમાં ભગવાન રામચંદ્ર દ્વારા વાલીના વધ થાય છે અને વાલી આ સુગ્રીવના ભાઈ અને વાલી દ્વારા એક અપવિત્ર કાર્ય થાય છે અને વાલીની પત્ની તારા વાલીને સમજાવે છે કે તમે આવું ના કરો પણ વાલીને પોતાના શક્તિ વિશે બહુ અભિમાન હોય છે અને પોતાને અહંકારના કારણે આ વાત પોતાના પત્નીને માની નહીં અને વાલીના વધ થાય છે આપણે જોઈ શકીએ રામાયણના એક શ્લોક છે જે પોતે તારા બોલે છે વાલીની પત્ની જેના પતિ મરી ગયા છે અને એના મારવાના સામે ઊભા છે ભગવાન રામચંદ્ર તો આપણે આપણે જો કોઈ હોય તો આપણે ભગવાન રામચંદ્રને ગાળી આપે કે ભાઈ તમે મારા પતિને માર્યા પણ એ તારા કહે છે કે ભગવાન તમે જે બી કરો છો એ બધાના માટે સારું જ કરો છો તમે તમારા વાતથી જે બી થાય છે એ બધા માટે પરમ કલ્યાણકારક છે તારા કોઈ દાવતે ભગવાને દોષ આપતી નથી અને તારા કહે છે કે મારા પતિ દ્વારા અપવિત્ર કાર્ય થયા હતા ઉલટા તમે એને વધ કરીને એને પવિત્ર બનાવી દીધા છે કારણ ભગવાન નાથી વધ થઈ ગયા એમ તારા કહે છે તે રીતે ભગવાન ભક્ત એટલે તારા ભગવાનની રામચંદ્ર ભક્ત હતી તો એમ જોઈ શકે કે ભગવાનના બધા કાર્યો આપણા માટે પરમ કલ્યાણકારક અને પરમ મંગલ મંગલ વિશ્વ આપણો જીવનમાં જો ભગવાન હોય નહીં અધ્યાત્મ હોય નહીં ધર્મ હોય નહીં તો બધા આપણા કાર્ય અધાર્મિક કાર્યો અમંગલ કહેવાય છે એટલા માટે આપણા જીવનમાં મંગલ આવતું
આપણે દુઃખમાં હોય કે દુઃખમાં હોય, આપણે પીડિત હોય કે હાસ્યમાં હોય, દરેક પરિસ્થિતિમાં કૃષ્ણ કેન્દ્ર બિંદુમાં હોવું જોઈએ. પછી આપણે જોઈ શકીએ કે તે વાલી પોતાના ગર્વના કારણે બહુ ઘમંડી બની ગયો. પહેલા પ્રાઇડ હતો, પ્રાઇડ ગર્વ, આ પ્રાઇડ પરાવર્તિત થઈ ગયા. અને શું કહેવાય, એરોગન્સ, ઘમંડ. જ્યારે ગર્વ વધી જાય છે એટલે ઘમંડ કહેવાય છે. અને આ ગર્વથી આગળ વધીને જ્યારે વાલી ઘમંડી બની ગયો ત્યારે ગવાલી શું કરે છે, પોતે ભગવાન જે સત્તાને પડકારે છે અને કહેવાય ચેલેન્જિંગ ધ ગોડ. એ તારા કે સારી સલાહ માનતો નથી. એવી રીતે નરકુંવરજી પોતાના સંપત્તિના કારણે અભિમાની બની ગયા હતા, કારણ કે કુબેરના પુત્ર હતા. એને લાગે કે અમારા જેવા કોઈ નથી દુનિયામાં. અને આ કારણે જ્યારે નારદમુનિ પસાર થતા હતા તો નારદમુનિના અનાદર કરે છે. બે જણા પોતે નેકેડ હતા, નગ્ન હતા, અને નારદમુનિનો અનાદર કરે છે. એની પ્રવૃત્તિ શું થાય છે, નારદમુનિને શ્રાપ આપે છે કે જેનાથી આ બંને ઝાડ બની જાય છે, વૃક્ષ બની જાય છે. તો જો પ્રાઇડ એરોગન્સ અને ચેલેન્જિંગ ગોડ, ગર્વ ઘમંડ અને ભગવાનને પડકાર પડકારો, નરકુંવરમાં બી સત્તાના અભિમાન, સાધુ સંતના અપમાન, અને ત્યાર પ્રેરિત શું થાય છે, એને શ્રાપ મળી જાય છે અને ઝાડ બની જાય છે. પછી આપણે જોઈ શકીએ પણ આવા પરિસ્થિતિમાં નળકુંવર અને મણિની ઉપર ભગવાનની વિશેષ કૃપા હોય છે. ભગવાન વિશેષ કૃપા કેવી રીતે હોય છે, નારદ મુનિ દ્વારા. નારદ મુનિના જેવા સંતો જેને જેને મળ્યા છે આપણે જોઈ શકે. જ્યારે વાલ્મીકિ કોણ હતા, પેલા વાલ્યા મિત્રો, વાલ્યા મિત્રો બી પેલા બહુ ભાવનિક હતો. એને પણ આપણે તો મારા પરિવાર માટે બધું કરું છું. અને નારદ મુનિ કહે છે કે ભાઈ તું જે પાપ કરે છે એના પાપમાં ભાગીદાર બધા છે ઘરના, આ કઈ તો અભિનસ બધા છે. તો નારદ મુનિ કહે કે જઈને પૂછીને ઘરે જઈને ઘરે પૂછીને પોતાના પત્નીને, એને પત્ની કહે છે ભાઈ તમારી ફરજ છે કે મને ખવડાવો, અને તમારા પુણ્ય કાર્યનો હું ભાગીદાર છું, પાપ કાર્યનો હું ભાગીદાર નથી. પુત્ર કહે છે કે તમે અમને જન્મ આપ્યા છે, અમારું ભરણ પોષણ કરવું તમારું કર્તવ્ય છે, અને અમે હજી નાના છે, અમને પાપ પુણ્ય વિશે ખબર નથી. અને મા બાપ કહે છે કે અમે તમને જન્મ આપ્યા છે, તને તારા તારી ફરજ છે અમને અમારા દેખભાળ કરવી, અમારા સંભાળ કરવું તારું તારી ફરજ છે, એટલે અમે તારા પાપના ભાગીદારી નથી. તો એવી રીતે વાલ્મીકિ બી વાલ્યા બી વાલ્યા મિત્રનું અપવિત્ર વસ્તુથી અપવિત્ર સમયમાં ઘેરાઈ જાય છે. ત્યારે વાલ્યા બી પવિત્ર કાર્ય કરે છે. શું પવિત્ર કાર્ય કરે છે, નારદ મુનિને શરણ જાય છે. અને આ વાલ્યા મિત્રો કોણ બને છે, પછી આગળ જઈને વાલ્મીકિ મુનિ. તો આપણે જોઈ શકીએ કે ભાઈ અહીંયા નરકુંવર અને મણિની ઉપર નારદ મુનિની વિશેષ કૃપા હોય છે. એમ શાસ્ત્ર વર્ણન છે કે ભાઈ ચેતન શિશીમાં વર્ણન કર્યા છે કે ભાઈ બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રમેતે કોણ ભાગ્યવાન જીવ, ગુરુ પ્રસાદ પાય પાય ભક્તિ લતા જીવ. શાસ્ત્ર વર્ણન છે કે બ્રહ્માંડ ભ્રમીને, બ્રહ્માંડ ફર્યા પછી બ્રહ્માંડ ભ્રમીને કોણ ભાગ્યવાન જીવ, કે આવા કોણ ભાગ્યવાન જીવ છે જે બ્રહ્માંડ ભ્રમણ, બ્રહ્માંડથી ધ્યાન રાખજો, બ્રહ્માંડની ખાલી પૃથ્વી નહીં બધા ગ્રહો, બધા ગ્રહો ફર્યા પછી જો આપણું ભાગ્ય હોય તો ગુરુ કૃષ્ણ કૃપા પાય લતા બીજ, ભક્તિ લતા બીજ, ગુરુ અને કૃષ્ણની કૃપા આપણે મળશે તો આપણે ભક્તિ લતા, ભક્તિની લતા, લતાની સ્પેલ આપણે પ્રાપ્ત થશે. કે ક્યારે, બ્રહ્માંડ ફર્યા પછી, બ્રહ્માંડ ફર્યા પછી ધ્યાન રાખજો. પણ અહીંયા આપણે જોઈ શકીએ નરકુંવર ક્યાં ફરવા જઈ શકતા નથી, પણ એક જગ્યા ઉપર હતા શાપના કારણે, અને હજારો વર્ષો એક જગ્યા હજારો વર્ષો ઉભા હતા, અને પોતાને આવી વિવશ પરિસ્થિતિમાં કણ હલી શકે નહીં, ઝાડ ઝાડ આપણે જોયા છે
આવશે ત્યારે અમને સ્પર્શ કરશે. આ શાસ્ત્રનું વર્ણન છે, ભગવાન ઘણીવાર આગળ અંતરો ફરે છે. પણ આદર્શ શ્લોકમાં ફતેહ શબ્દ છે, ફતેહ નિયંત્રક કંટ્રોલર. ભગવાન સંપૂર્ણપણે સ્વતંત્ર છે. જરૂર નથી ભગવાન પરત જઈને નળકુંવર અને મણિગ્રહના ઉદ્ધાર કરે. ઘણી વાર ત્યાંથી ભગવાન પસાર થાય છે, પણ ભગવાન સ્પર્શ કરતા નથી ત્યાં જાણે. કા સ્પર્શ કરતા નથી? ભગવાન નળકુંવર અને મણિગ્રહની વ્યવસ્થા વધારવા માંગતા હતા. એટલે ઘણી વાર આપણે જોઈ શકીએ એ શુદ્ધ ભક્તના જીવનમાં ઘણા એવા પ્રસંગ આવી જાય છે અને આપણે લાગે કે આવી પરિસ્થિતિ ક્યાં ઊભી છે. આ ભક્ત એટલી ભક્તિ કરે છે તો ભગવાન ક્યાં છે? પણ ભગવાન હોય છે. ભગવાન આવા શુદ્ધ ભક્તો પર વિશેષ કૃપા કરે છે. તો આપણે જોયા કે વિશેષ કૃપા કરે છે એટલે બ્રહ્માંડ ભર્યા પછી જો કૃપા હોય તો આપણે ભક્તિ ન લતા ભક્તિ ભેદ આપણે પ્રાપ્ત થઈ શકે. પણ ન તો કેટલી કૃપા જોઈએ. ભગવાન સામેથી એને કૃપા કરે છે. આ બે ઉપર આપણા પર એની કૃપા થયેલી છે. આ રાજકોટમાં રાધાબેન માધવ ધામમાં આપણે આપણા મહારાજ શ્રી માધવ ગોસ્વામી મહારાજ આપણા ઉપર સામેથી કૃપા કરીને આવી ગયા છે. આપણી કોઈ યોગ્યતા નથી ધ્યાન રાખતી, આપણી કોઈ લાયકાત નથી કે આપણે ભક્તિ કરી શકીએ. એ ભગવાનની વિશેષ કૃપા છે કે આપણે મહાવીર મહારાજ જેવા સંત રાજકોટ જેવા ભગવાને આપણા
ભાગ્ય ભાગ્ય ઓછું હોય ઝઘડાનો સ્વભાવ ના હોય એના માટે હું કઈ છોડી દઉં કે જેનાથી એનું પરમ કલ્યાણ થાય. આ છે પરમ કલ્યાણ રૂપે ભગવદ્ ગીતા અને ભાગવતમ. આ શ્લોક અનુવાદ છે કે ભાઈ આ પોતાના દિવ્ય દૃષ્ટિ દ્વારા કોણ નારદ મુનિ જેવા ઋષિ મુનિ પોતાના દિવ્ય દૃષ્ટિ દ્વારા જોઈ શકે કે ભાઈ ભૌતિકતાથી દરેક વસ્તુના વિનાશ થાય છે. રાસ ડેટોરેશન ડેટોરેશન ની ખાલી વિનાશ નહીં એનો શું કહેવાય નામ એની ગુણવત્તા ઓછી થઈ જાય છે. જો આપણે કલયુગમાં તમે માર્કેટમાં જેટલા વસ્તુ ખરીદી કરો છો નામ ખાલી ભાઈ પેકિંગ બહુ પાવરફુલ હોય છે. આપણે ભાઈ પેકિંગ આપણને ગમે છે દરેક વસ્તુમાં એજ્યુકેશન હોય વસ્તુ ખરીદી હોય આપણે ભાઈ પેકિંગ વધારે ગમે છે. ધ્યાન રાખો અંદર કન્ટેન્ટ કોઈ દ્વારા પડે ન હોય તો એક આપણે ડેટોરેટ ને ગુણોના વિનાશ થાય છે. અને પરિષદ તો આપેલા છે કા વિનાશ થાય છે ડ્યુ ટુ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ એજ. એજ મીન્સ આ કલયુગના પ્રભાવના કારણે બધા સારી વસ્તુના વિનાશ થાય છે. અને આ શુદ્ધ ભક્ત અથવા ઋષિમુનિ એ બી જોઈ શકે કે જનરલ પબ્લિકમાં ફેથલેસનેસ વધી ગયા છે. એટલે ફેથલેસનેસ અશ્રદ્ધા અહીં શબ્દ આવી ગયા છે. અશ્રદ્ધાના નિસત્વાન આપણે બધા નિસત્વ ઇમ્પેશન અધીન બની ગયા છે. ધીરજ નથી આપણામાં. દરેક વસ્તુ આપણે ઇન્સ્ટન્ટ જોઈએ છે. હરેક વસ્તુ દરેક રિઝલ્ટ પરિણામ ઇન્સ્ટન્ટ જોઈએ. પૈસા ઇન્સ્ટન્ટ જોઈએ છે. દરેક વસ્તુના પરિણામ તરત જ જોઈએ છે. એને કહેવાય નિસત્વાન. આપણો સત્વ રહેલ નથી કોઈ જાતનું નિસત્વાન અને અશ્રદ્ધાના આપણ અધારની આપણી શ્રદ્ધા કોઈ આપણી રહેલી નથી. ભગવાન ઉપર નહીં ધર્મ ઉપર નહીં ધર્મ ગ્રંથો ઉપર નહીં. જે પ્રક્રિયા આપેલી છે સાધુ સંતો આપણને ભક્તિ માટેની આ પ્રક્રિયા ઉપર આપણી શ્રદ્ધા નથી. અને પછી શું થાય છે આ કારણે આરોગ્ય જીવન ઓછું થઈ ગયા છે. કલ્યુગર આપણું આપણા આયુષ્ય ઓછું થઈ ગયા છે. આપણા દાદા પરદાદાનો એવરેજ આયુષ્ય 100 વર્ષ હતો. અત્યારે આપણા યુગમાં એવરેજ આયુ સરાસરી આયુષ્ય 60 સાલ છે. તમે જોઈ લો 60 થી 70 બસ. ભાગ્ય હોય તો આપણે 100% સસો ભાગ્ય હોય તો અત્યારે આપણે જોયા 21-22 સાલના યુવા છોકરામાં બી 8% આવી જાય છે. જે જુદા જમાનામાં આપણે કઈ સાંભળ્યા નહીં કા અશ્રદ્ધાના નિસત્વાન. અને પછી કહે છે કે સત્વગુણના પૂર્ણ અભાવ થઈ ગયા છે. તો એટલા માટે આવા સાધુ સંતો લોકોના કલ્યાણ માટે આદર શબ્દ આવે પરમ કલ્યાણ લોકોના કલ્યાણ માટે હંમેશા ચિંતન કરતા હોય છે. કન્ટેમ્પ્લેટ લોકોનું કલ્યાણ થવું આ બધા સાધુ સંતોની પહેલી ફરજ છે. ધ્યાન રાખજો. તો નળકુંવરના જીવનમાં નળકુંવર અને મણિકુંવરના જીવનમાં નારદમુનિના પ્રવેશ થાય છે. નારદમુનિના કૃપાના વિશેષ કૃપાના કારણે આરોના બધું જીવન બદલાઈ ગયા છે. આપણા જીવનમાં પણ મહારાજજી પ્રવેશ કરેલા છે. તો મહારાજજીના આજ્ઞાનું પાલન કરીને આપણ ભક્તિમાં આગળ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેટલા પણ ખાચા કુદર જોવા પ્રયત્ન કરશો એટલા પણ ત્યાં અટવાઈ રહેશે. ધ્યાન રાખો આપણ આગળ જવું જોઈએ કે આપણે નળકુંવર આ વાર્તાથી પણ જોઈ શકીએ. નળકુંવર જ્યારે પોતાના સ્વરૂપમાં પાછા આવી જાય છે ત્યારે ભગવાનના કહે છે સામેથી કે નો ડાઉટ આમાં કોઈ શક નહીં કે અમે નારદમુનિના અપમાન કર્યા એટલા માટે આપણી અમારી આ દશા છે. પણ સાથે આ વેદ શું કહે છે કે અમારા ઉપર નારદમુનિએ શાપ બી આપ્યા અને અમારા ઉપર આ શાપ દ્વારા વિશેષ કૃપા બી કરી કે જેના થકી તમારા હાથો દ્વારા અમારો ઉદ્ધાર થઈ છે. આવી કૃપા આપણા પર હોય એ કે જરૂરી નથી. નોડા કૃપા થઈ ગયા છે મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજ રૂપે. આપણી ફરજ એક જ છે કે આ કૃપાને અવકૃપામાં આપણે બદલી નાખતું નથી. જાણતા છે એ આપણે પૂરા કરશો સમય બહુ નીકળી ગયા છે. હરે કૃષ્ણ કૃપાથી જય શ્રી મહારાજ કૃષ્ણ મહારાજ કી જય. અવતારે જાગૃત કરશો. હરે કૃષ્ણ.